ओम नमस्कार जय हिंद वंदे मातरम जय जय गरवी गुजरात हूं छु नदीम वढवाळे अने फरी एक वार आप सौनु हार्दिक स्वागत करू छु गुजरात ना नंबर वन टॉक शो मा एटले के ध गुज्जू टॉक शो स्पोन्सर्ड बाय विलियम जॉन्स पिज़्ज़ा को स्पोन्सर्ड बाय जेएस ड्रीम्स प्रोडक्शंस दोस्तों आज अपनी साथे छे फिल्म हाथ ताली नी स्टार कास्ट तो आओ तमने बधाने रूबरू कराऊ अपनी साथे छे फिल्म ना हीरो हीरो गणो के फिल्म ना क्रिएटिव डिरेक्टर गणो के कोरियोग्राफर गणो अने एडिटर पण छे एवं मारा परम मित्र नैतिक भाई देसाई थैंक यू यो वेलकम जोड़े छे निवेदिता मुखी जे फिल्म मा हीरोइन छे अने मारा परम मित्र अने मारा गमता कलाकार एवा अतुल भाई लाखाणी थैंक यू सर गाइस थैंक यू सो मच के तमे लोको आजे अहींया आव्या छो थैंक यू सो मच आपणे फिल्म विशे चर्चा करीए फिल्म नो टाइटल छे हाथ ताली तो आ टाइटल कई रीते पाड्यू टाइटल मां एवुं छे ए अतुल भाई तमे वधारे सारी रीते जणावशे एक दुखी पिता छे जेने कईक ने कईक अगवड़ो आवती रहे छे जे पोतानी दीकरी ने अतिशय प्रेम पण करतो होय छे अने पैसे टके एवो समृद्ध पण नथी होतो अने ए हमेशा आशा राखतो होय छे के मने सुख ज सुख मळ्या करे અને હંમેશા સુખ એને હાથ તાળી આપીને જતું રહેતું હોય છે એટલે એ એનું શીર્ષક છે કે સુખની એને ક્યારે ફીલિંગ કે લાગણી મળી જ ના શકી સુખ હંમેશા હાથ તાળી આપીને જતું રહેતું હતું અચ્છા નૈતિક ભાઈ તમે આ ફિલ્મમાં એક્ટર પણ છો જોડે તમે ક્રિએટિવ ડિરેક્ટર પણ છો એડિટર પણ છો અને કોરિયોગ્રાફી પણ તમે કરી છે મલ્ટી પેકેજ તમારા અંદર છે તો આટલી બધી ડ્યુટી તમે કઈ રીતે મેનેજ કરી કેમ કે જનરલી તમે ડિરેક્ટ કરતા હો બરાબર તો તમે ડિરેક્ટ પણ કરી રહ્યા છો બીજા આર્ટિસ્ટને અને જોડે ને જોડે તમારે પણ પરફોર્મ કરવાનું છે તો એ કઈ રીતે તમે મેનેજ કર્યું એટલે એક્ચ્યુઅલી કેવું છે કે જે ફિલ્મમાં હું ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જોડાયેલો હો એમાં હું મારા સીન બહુ ઓછા રાખતો હોઉં છું એટલે આ ફિલ્મમાં હીરો હું છું પણ એમાં સૌથી વધારે જો સીન હોય કે સૌથી વધારે વાત કહેવામાં આવી હોય તો એ એક બાપ અને દીકરીની વાત ઉપર છે આખી ફિલ્મ તો બીજું કે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે હું હતો એટલે મને અને એડિટર બી છું એટલે મને પહેલેથી જ ખ્યાલ હતો કે મારે શોર્ટ કયો કેટલો જોઈએ એટલે વધારે શોર્ટ લેવાનું જે કહેવાય ને એ વધારે મહેનત ના કરવી પડી એમ જે મારે કટુકટ જોઈતું હતું હીરો છો પણ આખી વાર્તા જઈ રહી છે એક બાપ અને બેટીની કહાની છે રાઈટ તો બાપના કેરેક્ટરમાં જો આપણી જોડે અતુલભાઈ હોય ઉમદા કલાકાર કે જેમને સ્ક્રીન ઉપર જોવામાં મજા પડી જતી હોય એટલે એની મજા આખી અલગ છે અતુલભાઈ તમને કેવું લાગ્યું આ ટીમ સાથે કામ કરીને બહુ જ સાચું કહું ને તો એકદમ વાસ્તવિક એક પરિવારમાં ઘરમાં બેઠા હોય અને ખબર સુધા ના પડે બધાના કામ એટલા સરસ હતા અને ભલે ક્રિએટિવ ડિરેક્ટર છે પણ નાનામાં નાનું કામ બધાની હાજરીમાં બધાએ પરિવારના તમામ સભ્યોએ કરી નાખ્યું એટલે ગણતરીના લોકો વચ્ચે આખી આ ફિલ્મ શૂટ થઈ અને ઘરમાં નોર્મલી નેચરલ જે બોલાતું હોય વાત થતી હોય અને ક્યાંક સીસીટીવીમાં બધું શૂટ થઈ જતું હોય એટલું બધું કેઝ્યુઅલી શૂટ થઈ ગયું અને અમને બધાને આખી વિગત સમજાવી દેવામાં આવી હતી પહેલેથી જ બધું વિગતવાર કીધેલું હતું એટલે બહુ સ્મૂથલી આખી સ્ટોરી પાસ થઈ ગઈ ક્યાંય ખબર ના પડી અને શૂટ ગણતરી કરતા થોડું વહેલું પત્યું વાવ એ તો આવા યાર ઊંડા કલાકાર હોય એટલે ટાઈમ બચે છે આ મજા છે એક લેજન્ડ એક્ટર્સ જોડે તમે કામ કરો એટલે ડિરેક્ટર નો પ્રોડ્યુસર નો ટાઈમ બચે છે તો આ મજાની વાત છે અને ઘણું બધું શીખવા પણ તમને લોકોને મળ્યું હશે અતુલભાઈ થી હા અને હું પણ એટલે જ પ્રોડ્યુસર ને એવું સજેસ્ટ કરતો હોઉં છું કે હંમેશા એક્સપિરિયન્સ આર્ટિસ્ટ લો તો તમારો ટાઈમ બચે શૂટિંગ જલ્દી પતે અને પડદા પર પણ સરસ દેખાય સારું દેખાય અને એડિટર ને પાછળથી લોડ ઓછો પડે આની પહેલા પણ તમે ઘણી બધી ફિલ્મો કરી છે તો તમારા પહેલાની ફિલ્મો તમે કઈ કઈ કરી છે એ પહેલા કહો ઓકે તો આની પહેલા મેં 4 ગુજરાતી મૂવીઝ કરી છે ફર્સ્ટ લિસન ટુ દિલ એમાં એઝ અ સેકન્ડ લીડ હતી સેકન્ડ અમર પ્રેમ એમાં કેરેક્ટર રોલ એન્ડ થર્ડ તારી મારી લાગણીઓ ગુજરાતી અર્બન મૂવી એ હવે રિલીઝ થશે એમાં લીડ અને અમારી 4th મૂવી છે હાથ તાળી એઝ અ લીડ વાવ
સી હાથ તાળી ઇન ધ સેન્સ કે આપણી લાઈફની અંદર કન્ટિન્યુ બધું ઓકે ઓકે સારું સારું ચાલે છે અને આપણી લાઈફમાં કંઈક બહુ જ સારું થવાનું છે અને આપણે એની સુધી પહોંચવા જઈએ છીએ ને અચાનકથી દુઃખ આવી જાય છે દેટ મીન્સ કે ભગવાન આપણને હાથ તાળી આપે છે એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ કે મારું કેરેક્ટર છે રેવતીનું તો મને રેવતીનું કેરેક્ટર પ્લે કરવામાં ખૂબ જ મતલબ મજા આવે છે સૌથી પહેલી વાત એન્ડ રેવતીની જે કેરેક્ટર છે લાઈક એકદમ ભોળી છોકરી છે એને સંબંધોને માન આપવું ગમે છે અને સંબંધો બનાવવા ગમે છે નવા પણ જો એ સંબંધોને કારણે એના મા બાપને કે તકલીફ પડી તો પછી એ ચૂપ નથી રહેતી અને રેવતીની લાઈફમાં કઈ રીતે જે પ્રોબ્લેમ્સ આવે છે બેક ટુ બેક મતલબ એ ખુશ થવા છે અને સેડ થઈ જાય એ રીતનું તો એ પ્રોબ્લેમ્સને કઈ રીતે હેપીલી ફેસ કરે છે અને પછી એનો એન્ડ ક્યાં આવે છે બટ કઈ કઈ પ્રોબ્લેમ્સ આવે છે શું એ ફેસ કરે છે એ તો તમને મૂવીમાં જ જોવા મળશે નિવેદિતા યસ અને રેવતી આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે કે કેટલું રિલેટ કરે છે નહીં બહુ જ ડિફરન્સ છે રેવતીનું જે રીતે મેં કીધું કે મતલબ લાઈક બોડી છે આમ સીધી સાદી છોકરી છે પ્રોબ્લેમ્સ ને ઇઝીલી ફેસ કરી લે છે અને નિવેદિતા ઇટ્સ ટોટલી ડિફરન્ટ થિંગ નિવેદિતા ઇઝ જસ્ટ લાઈક કે હા બોડી છું બટ સ્માર્ટ પણ છું અને રેવતી સાદી સિમ્પલ છે મને ફેશન બધું એવું ગમે છે રેવતીને સોંગ્સ ને બધા સાંભળવાનો ઓછો શોખ છે મને સોંગ્સ ડાન્સ એ બધું ગમે છે તો મતલબ ટુ મચ ડિફરન્સ જમીન આસમાન નો ફરક છે રેવતી ને નિવેદિતામાં તો આમ ટફ બી પડ્યું હશે કે એક્ઝેક્ટલી કેરેક્ટરને ગ્રાસ્પ કરવામાં યસ બટ કેવાય ને કે જ્યારે આખી સ્ક્રિપ્ટ ફર્સ્ટ ટાઈમ વાંચી કેરેક્ટરને સમજી કેરેક્ટરને પોતાની અંદર ઉતાર્યું નિવેદિતાને બહાર નીકળીને રેવતી બની છું અને એ જીવવાની જે મજા આવી છે ને ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ એક્સપિરિયન્સ તો એ અમને લોકોને સ્ક્રીન ઉપર જોવા મળે છે તો અમને બધાને પણ આનંદ થશે નિવેદિતાભાઈ તમે આ ફિલ્મ અત્યારે કરી હાથ થાય બરાબર તો દર્શકો તમારા કે તમે અત્યાર સુધી કઈ કઈ ફિલ્મો કરી છે ઘણું કામ કર્યું છે તો તમારા વિશે કઈક દર્શકો જણાવો મેં આગળ 5-6 ફિલ્મો કરી છે પહેલી પિક્ચર હતી થેન્ક યુ જીગા એ 2015 માં આવી હતી અને પછી સેકન્ડ ફિલ્મ આવી હતી કોલેજ બસ તો કોલેજ બસ ફિલ્મ આવીને થિયેટરમાં ત્યારે એક વીક ચાલી એમ પણ પછી મને એમ થયું કે બે ફિલ્મો આવી પણ આમ એટલી ફેમસ ના થઈ પણ પછી કોલેજ બસ છે ને યુટ્યુબ ઉપર મૂકવામાં આવી અને યુટ્યુબ ઉપર મૂકીને તો 2 મહિનાની અંદર જ 40 લાખ વ્યૂઝ થઈ ગયા અને પછી હું કોઈ રેસ્ટોરન્ટમાં જાઉં ને એટલે કે હા તમે કોલેજ બસ ફિલ્મમાં હતા ને એટલે સેલ્ફી ખેંચાવા આવી જાય પછી કારની મેં સર્વિસ કરવા આપી હોય ને તમે કેમ જોયા છે હા હા ફિલ્મમાં તમે કામ કરો છો એમ એટલે એ મહિનો મતલબ 1.5 લોકો મારી જોડે સેલ્ફી ખેંચાઈ એટલે જેટલી મારી મૂવી થિયેટરમાં ના જોઈ ને એટલી લોકો છે ને યુટ્યુબ ઉપર જોઈ અને એ યુટ્યુબ ઉપર જોયા પછી મને એવું કંઈક ફીલ થયું કે આ હું ખરેખર એક્ટર છું અને લોકો જોઈ એમ એટલે અત્યારે યુટ્યુબ માધ્યમ છે ને બહુ જ મોટું ખબર નહીં કેમ આપણી ગુજરાતી પબ્લિક ને છે ને હજી પણ એવું છે કે થિયેટરમાં હું 150 રૂપિયા ખર્ચીને શું કામ છું અને એ વેઇટ કરે છે કે ક્યારે એ ટેલિગ્રામમાં ફ્રીમાં જોવા મળે કે યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળે એમ એટલે એ વાત છે અને ત્રીજી પિક્ચર હતી ફોડી લેશુ યાર એ 2017 રિલીઝ થઈ હતી અને એને બી ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો અને એ બી યુટ્યુબ પર એ પણ સારી એવી ચાલી અને પછી 2018 થી તો સિરિયલમાં એક્ટિવ હતો ઓકે દીકરી વાલનો દરિયો કરીને તો એ સારી એવી ચાલી 18-19 અને એના પછી એક વેબ સિરીઝ આવી હતી ગહેરા રાજ તો એ અત્યારે MX ઉપર રિલીઝ થઈ છે તો એ જોઈ શકો છો બહુ સરસ છે વેબ સિરીઝ અને આ ઉપરાંત એક બીજી બી ફિલ્મ છે રાહિલ કરીને હા તો એ રાહિલ આ 5 ઓગસ્ટ જ રિલીઝ થઈ રહી છે તો દર્શક મિત્રોને વિનંતી છે કે 7 તારીખ તો 18 તારીખે રિલીઝ થઈ જ રહી છે પણ આ 5 તારીખે રાહિલ પિક્ચર રિલીઝ થઈ રહી છે એ પણ જોવા જજો તો હવે રાહિલ ની વાત કરી છે તો આપણે જરાક એનું બી અમને જરાક હિંટ આપી દો કે કઈ પ્રકારની ફિલ્મ છે હા એટલે રાહિલ ફિલ્મમાં વાત કરવામાં આવી છે એક એવા વ્યક્તિની કે એને એની મમ્મી જોડે નથી બનતું હતું એના ફાધર એક્સપાયર થઈ ગયા છે અને પછી ઘરમાં થોડુંક અસમંજસ ચાલે છે વાતાવરણ થોડુંક ઝઘડાવાળું ચાલતું હોય છે એટલે માટે છે ને ડ્રગ્સ ને એવું બધું લે છે નશો કરે છે પછી બધું કર્યા પછી પણ એને છે ને મનમાં શાંતિ નથી મળતી એમ એટલે પછી એ સુસાઇડ કરવા જાય છે અને સુસાઇડ કરવા જાય છે ને ત્યાં આગળ એને ખેડૂત મળે છે અને એને આખું સમજાવે છે એમ કે દરેક વાતનું સોલ્યુશન હોય તો એ ગીતાના પાઠ એને બતાવે છે કે જો દરેક વ્યક્તિ ગીતા વાંચે ને તો એને દરેક પ્રકારનું સોલ્યુશન મળી જ જાય એમ
એટલે કે જે એવું નથી હોતું કે તમે સિટી માં રહો કે તમે એકદમ હાઈ ફાઈ લક્ઝુરિયસ માં રહો તો જ તમે સુખી રહો એમ. એ તો પછી કે દીપિકા પાદુકોણે બી સાયકોલોજિસ્ટ ની ટ્રીટમેન્ટ ના લીધી હોત એવું હતું. એટલે એવું નથી, તમે ગામડામાં જાઓ શાંતિથી રહો તો ત્યાં પણ તમને શાંતિ મળી શકે છે. એટલે એના ઉપર આખી ફિલ્મ છે. તો એ પણ કઈક હટકે કોન્સેપ્ટ છે, કઈક નવું જોવા મળશે ઓડિયન્સ ને. હા, આપણે હાથ તાળીની વાત કરીએ તો આ ફિલ્મમાં તમે ત્રણ તો છો જે અમે લોકોને સ્ક્રીન ઉપર દેખાવાના છો, બીજા કયા કયા સ્ટાર્સ અમને આ ફિલ્મમાં જોવા મળવાના છે? હા, બીજા દીપિકા બેન છે, દીપિકા રાવલ, એમને માનો રોલ બહુ સરસ કર્યો છે. અને અત્યારે તો જેટલી પણ મૂવી આવે છે એમાંથી એ હોય જ છે. બીજી આર્ટિસ્ટ એન્ડ ખૂબ સારા વ્યક્તિ પણ છે. અને બીજો મારો મિત્ર છે રવિ રાવ, એ સેકન્ડ હીરોનું કેરેક્ટર કરી રહ્યો છે આ ફિલ્મમાં. રવિ મારો પણ મિત્ર છે અને રવિ અમે લોકો તને મિસ કરી રહ્યા છીએ અને દીપિકાને પણ અમે મિસ કરી રહ્યા છીએ. તો આ બધા સ્ટાર્સ જોવા મળવાના છે બરાબર. અતુલભાઈ, ઘણી ફિલ્મો એપ્રોક્સિમેટલી 80-82-85 ફિલ્મ્સ થઈ છે બરાબર, આ નવી એક એડ થઈ રહી છે. આના પછીના પ્રોજેક્ટ્સ કયા કયા પ્રોજેક્ટ્સ અમને જોવા મળવાના છે? પ્રોજેક્ટ્સ વિશે કઈ નહીં રિવીલ કરી શકું, પણ આ ભલે 82 ની હતી ફિલ્મ, એ પછી બી ઓલમોસ્ટ બીજી 10 થઈ ચૂકી છે. અને જેમાં એક અતિશય સરસ વિષય પર, આવા હટકે વિષયો પર અત્યારે ચોક્કસપણે એક વ્યક્તિનું નામ ઉલ્લેખ એટલા માટે કરીશ કે એમની ફિલ્મો હંમેશા હટકે વિષય પર જ હોય છે. ભાવિન ત્રિવેદીભાઈની બહુ જ સરસ એક ફિલ્મમાં કામ કર્યું, વિશેષ એનો ઉલ્લેખ હું આગળ નહીં કરી શકું, પણ ઘણા બધા એમના એવા સારા સારા પ્રોજેક્ટ્સ. બીજું એક છે, બોમ્બેના પ્રોડ્યુસર ડાયરેક્ટર સાથે એક કામ કરી જેઓ ગુજરાતી વિષય પર, ડેરી ઉદ્યોગ પર આખી એક ફિલ્મ બનાવી, જેનો વિષય કશું જ નહીં, આ આપણું સામાજિક જીવન નહીં, બીજું કશું નહીં, પ્રેમલા પ્રેમલી નહીં, અલગ જ વિષય. અને એના પર સારું એવું એની માવજત કરીને એ ફિલ્મ બનાવી છે. જોઈએ છે, હવે પ્રેક્ષકોની અપેક્ષા તો છે જ કે એને વધાવી લે, પણ યુ કેન નેવર પ્રિડિક્ટ એનીથિંગ. એટલે ઘણી બધી સારી ફિલ્મો થઈ રહી છે. એ ફિલ્મનું નામ પણ મીરા છે અને એ લોકો ટૂંક સમયમાં એને પણ રિલીઝ કરવાના છે. વાવ, તો આવનારી એમ તો ઘણી બધી ફિલ્મો છે. ઘણી બધી ફિલ્મોમાં અમે તમને જોઈએ છીએ. સારા એવા મોકા સિદ્ધાર્થ રાંદરિયા સાથે પણ મળ્યા. હિન્દી ફિલ્મોની અગર વાત કરીએ તો તેઓએ ગુજરાતીમાં નસીરુદ્દીન શાહ સાથે તેઓએ ગુજરાતી ફિલ્મ ધમા કામ કર્યું હતું, એમાં એમની સાથે મને સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો હતો. પછી રોશની શ્રોફ કરીને એક ફિલ્મ હતી જેમાં રઝા મુરાદ સાથે કામ કરેલું છે. પછી 706 નામની એક ફિલ્મ હતી જેમાં અતુલ કુલકર્ણી, દિવ્યા દત્તા, મોહન અઘાસે, ઘણા બધા હિન્દી કલાકારો સાથે 1-to-1 બેઝિસ ઉપર સારું એવું સ્ક્રીન શેર કરવા મળ્યું. અને આપણા ખીચડીવાળા અનંગ દેસાઈ, રાજીવ મહેતા, એ બધા લોકો બી એની સાથે સારું એવું કામ કર્યું છે. થેન્ક યુ. નિવેદા, ચાર ફિલ્મો કરી રાઈટ, ઘણા સિનિયર એક્ટર્સ જોડે કામ કરવાનો મોકો મળ્યો હશે. આ ફિલ્મમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો? અતુલભાઈ છે, નૈતિક છે, પછી રવિ છે, દીપિકા બેન છે, તો એ કેવું રહ્યું? શીખવા મળ્યું હતું કંઈ? ઓબ્વિયસલી બહુ બધું. સૌથી પહેલાં તો આપણે કોઈ મૂવી કરીએ તો એમાં આપણી માટે જરૂરી એ છે કે આપણે ટીમ જોડે મતલબ બંધ બેસતા હોવા જોઈએ, કે લાઈક આપણી ફેમિલી જેવું આપણને ફીલ થવું જોઈએ. તો જ્યારે આ મૂવીમાં સ્ટાર્ટિંગના એક બે દિવસ હતા તો આઈ ફીલ લાઈક કે કઈ રીતે થશે, મતલબ બંધ બેસી કઈ રીતે બેસીસ, કઈ રીતે મતલબ એનું નેચર કેવું છે, આઈ ડોન્ટ નો લાઈક દેટ. બટ જેમ જેમ દિવસો જતા ગયા, દીપિકા મેમ જોડે, પછી અતુલ સર જોડે, નૈતિક જોડે જે કોમેન્ટરી બેસતી ગયું, મતલબ અમેઝિંગ હતી. શૂટમાં બહુ જ મજા આવી. અને નૈતિક જોડે ડિરેક્શનનું શીખવા મળ્યું, પછી અમુક એક્ટિંગના ડાયલોગના ટોન શીખવા મળ્યા, દીપિકા મેમ જોડે એક્સપ્રેશનનું શીખવા મળ્યું. હવે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારે અત્યારે ત્રીજું વર્ષ ચાલે છે, તો ઓબ્વિયસલી મને એક્સપિરિયન્સની હજી વધારે જરૂર છે. અને એક્ટિંગમાં તો આપણે જેટલું શીખીએ એટલું ઓછું છે, અને એમની જોડે ડાયલોગ ડિલિવરી શીખવા મળી તો બહુ બધું શીખવા મળ્યું છે. મજા આવે જયારે સિનિયર એક્ટર. યસ યસ એક્ઝેક્ટલી, કેમ કે હજી કરિયરની શરૂઆત છે. એક્ઝેક્ટલી, તમે નસીબદાર છો કે તમને પ્લેટફોર્મ મળ્યું છે અને તમારા કરિયરના સ્ટાર્ટિંગમાં તમને સારા સારા એક્ટર્સ, સારા સારા એક્ટ્રેસ કામ કરવાનો મોકો મળ્યો છે. મતલબ દરેક પર્ટીક્યુલર પર્સનમાંથી કંઈ ને કંઈ શીખવા મળ્યું છે. ડિરેક્શન છે, વોઇસ મોડ્યુલેશન છે, એક્સપ્રેશન છે, બોડી લેંગ્વેજ છે, એવરીથિંગ.
ट्रेलर विषे बात करिए तो ट्रेलर आपणी पब्लिक ने क्यारे जोवा मळशे जल्दी थी बताई दो। हाँ 6 तारीखे लॉन्च करवाना छे अमे ट्रेलर, तो 6 तारीखे तमे अमारू ट्रेलर जोई शकशो। हाथ ताड़ी फिल्म नु ट्रेलर, हाथ ताड़ी नोटिस करी राखजो अत्यार थी माइंड मा। एटले आ ऑडियंस ने पैकेज मळवानुं छे के 5 तारीखे एक फिल्म रिलीज थई रही छे जेनुं नाम छे राहिल, अने 6 तारीखे हाथ ताड़ी नु ट्रेलर जोवा मळशे, अने 18 तारीखे फिल्म तमने थिएटर्स में भी जोवा मळवानी छे। हां राइट, नैतिक एक आटली नानी यंग एज में बराबर आटली मोटी फिल्म एज एन क्रिएटिव डायरेक्टर गणो के डायरेक्टर गणो बराबर बहुत मोटी बात छे। लोकोना सपना होय छे तो फिल्म डायरेक्ट करवी बराबर, क्यों फील થઈ રહ્યું છે અત્યારે કે યસ આઈ એમ ડિરેક્ટર, હું ડિરેક્ટર છું, એક્ટર તો છે અને જોડે ડિરેક્ટરની પોસ્ટ એટલે આપણા માટે એક એક્ટર માટે ગુરુ છે, ડિરેક્ટર એટલે આપણો ગુરુ કે આપણો ભગવાન કહેવાય બરાબર, તો એ પોસ્ટ અત્યારે મળી છે તો એ કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારે? સારું ફીલ થઈ રહ્યું છે, અને આની પાછળ એક લાંબી જર્ની છે। અચ્છા, એટલે હું તો 3 વર્ષ ભણ્યો છું ડિરેક્શન ને એક્ટિંગ ને, 2012 માં પાસ આઉટ થયો હતો, અને એના પછી લગભગ સંગીત નાટ્ય અકાદમીના મેં 7-8 વર્ષ નાટકો ડિરેક્ટ કર્યા। વાવ, અને આ ઉપરાંત કડીની 3 કોલેજો, ગાંધીનગરની 4 અને અમદાવાદની 2, એમ ટોટલ 8 કોલેજમાં હું એઝ અ ડિરેક્ટર કામ કરું છું। એટલે જ્યારે બે લોકોની યુથ ફેસ્ટિવલ આવે તો એક એકાંકી મારે ડિરેક્ટ કરવાનું હોય, એટલે લગભગ 2017-18 સુધી તો મેં 40 ઉપર નાટકો ડિરેક્ટ કરી લીધા છે। એટલે સ્ટેજ ઉપર તો ડિરેક્ટર હતો પણ ક્યારે ફિલ્મમાં એઝ અ ડિરેક્ટર આવવાનું વિચાર્યું નહોતું એમ, એટલે એમાં એઝ અ એક્ટર કામ ચાલતું હતું તો ઇનફ છે એમ। અને એવું તો નથી કે સ્ટેજનું અને આપણે જે શૂટિંગ કરીએ છીએ એ કંઈ અલગ છે, હા એટલે ટેકનિકલી અલગ છે, બાકી જે હાવભાવ ટેકનિક જે એક્ટિંગની છે વસ્તુ અમુક વસ્તુ સેમ છે એમ, એટલે એ થોડીક સૂઝ હતી એમ। પણ પછી શું થયું કે હું એક મુંબઈ પ્રોડક્શન સાથે જોડાયેલો હતો, વીજ યુનિટ પ્રોડક્શન, તો એમની માટે હું શોર્ટ ફિલ્મ બનાવતો હતો એઝ અ ડિરેક્ટર, તો પછી એમાં થોડો હાથ સાફ કર્યો મેં, 10-1 જેવી શોર્ટ ફિલ્મ એમની મેં બનાવી, અને પછી લોકડાઉન થઈ ગયું, એટલે લોકડાઉન થઈ ગયું એટલે પછી મેં કીધું આ સારો મોકો છે, પછી લવ રિવેન્જ કરીને એક વેબ સિરીઝ મેં ડિરેક્ટ કરી, એટલે એ એમાં જોયું મેં કામ મારું, એટલે એટલું ખરાબ બી નહોતું એટલું સારું બી નહોતું, એટલે શીખતો હતો, એટલે એના પછી બીજી 4 વેબ સિરીઝ બનાવી, રીતેશ વાઈની, રીતેશ મોકાસણા, એમાં મને ચાન્સ આપ્યો એમને એઝ અ ડિરેક્ટર હિન્દી વેબ સિરીઝમાં, તો એને હજી થોડી વધારે બેટર મેં કરી, પછી એના પછી ગહેરા રાજ વેબ સિરીઝ ડિરેક્ટ કરી મેં। એટલે આટલા વર્ષોથી હું નાટકો કરતો આવ્યો ત્યારે જઈને એઝ અ ડિરેક્ટર એ કર્યું મેં એમ। રીતેશ મોકાસણાની વાત કરી, રીતેશભાઈની તો જે આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે અને ડિરેક્ટર પણ છે, અને એ વ્યક્તિની લાગણીઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રતિ જો તમે કે વ્યક્તિ ફોરેન કન્ટ્રીમાં બેઠા બેઠા પણ દોસ્તો વર્ષે 2 ફિલ્મો ગુજરાતમાં બનાવે છે, તો એક આપણે હાથ તારી એમના માટે થઈ જાય, અને છેલ્લા 2 વર્ષથી હું એમના જ પ્રોજેક્ટ કરું છું। વાવ, હા, અને ખૂબ જ સારા માણસ છે, ખૂબ હેલ્પફુલ છે, અને એઝ અ ડિરેક્ટર ડેબ્યુ મેં કર્યું હોય તો ખાસ તો એમના માટે થઈને, એટલે એમના થકી એમ કે એમને પ્રોડ્યુસ કર્યું એટલું બનાવી શકે, પ્રોડ્યુસર જ ના હોય તો પછી ડિરેક્ટર ક્યાં છે? એક પ્રોડ્યુસર ને એક ડિરેક્ટર ઉપર ટ્રસ્ટ આવો બહુ જરૂરી છે, અને એ વ્યક્તિ ફોરેન કન્ટ્રીમાં બેઠા બેઠા તમારા ઉપર ટ્રસ્ટ કરે છે બહુ મોટી વાત છે। હા બરાબર સર, હું તમને બેઉને પૂછીશ, ફિલ્મ શૂટ દરમિયાન કોઈક એવી ઘટનાઓ કહો કે જે મજા આવી ગઈ, આખી લાઈફ ટાઈમ યાદ રહે એવું કંઈક બન્યું હશે? એક હોય તો કહીએ, ઘણી છે, અને એટલી બધી અઢળક કે પરિવારની મસ્તીઓ ચાલતી હતી, પણ બધી નાનકડી છૂટપૂટ એવી કોઈ વિશેષ નોંધનીય નહીં, પણ લિટરલી બધાએ શૂટ એન્જોય જ કર્યું છે। અને બીજી વિશેષ વાત કહું કે આપે જેમ કીધું એમ અમારા પ્રોડ્યુસર શ્રી રીતેશભાઈ મોકાસણા બાજુમાં બેઠા હોય તો બી કોઈના ઉપર એમનો સ્વભાવ હાવી થતો જ નહીં, કોઈને ખબર ના પડે કે આટલું ઊંચું વ્યક્તિત્વ આપણી બાજુમાં બેઠું છે, એમનું આપણે ધ્યાન રાખીએ, બધા પોતાની મસ્તી કરતા હતા અને એના લીધે મૂડ પણ બનેલો રહેતો હતો અને શૂટ પણ સારું થતું હતું।
અને કેવું હતું કે અમારે એક શ્રીમંતનો સીન હતો તો એમનું ગામ છે સાયલા હા તો ત્યાં જ શૂટ કરવાનું હતું અને રીતેશભાઈએ અમુક અમુક સીન એમને એમની રીતે તો તૈયાર કરી દીધા હતા કે મારે કઈ રીતના જોઈએ છે એટલે અમે બેસીને ડિસ્કસ કરતા અને એમના માઇન્ડમાં બી ક્લિયર હતું કે ફિલ્મના સીન આપણે કઈ કઈ રીતે લેવા છે એટલે એ રીતે બી એકદમ ક્લિયર હતા આગળ એમને ચાહત ફિલ્મમાં બી ડિરેક્શન કરેલું એટલે સારો એમને પ્રોડ્યુસર પછી એઝ અ ડિરેક્ટર બી સારો એમને એક્સપિરિયન્સ છે તો સાયલા અમે જે શૂટ કરતા હતા ને શ્રીમંત નું તો એમાં લગભગ 40-50 જણા નું અમારે ક્રાઉડ જોઈતું હતું એમ કે શ્રીમંત રાખે એટલે ગામના લોકો બધા આવે ને બધી વિધિ કરવા માટે એમ તો એમને ગામના લોકોને વાત કરી અને એ લોકો એગ્રી થઈ ગયા કે હા અમે આવીશું એમ તો ગામના લોકો બધા આવ્યા અમે શૂટ સ્ટાર્ટ કર્યું અને પછી અમે જોયું ને બધી વિડિયો થવા મળી તો એવું લાગે લાઈવ જ થઈ રહ્યું છે એટલે મતલબ શ્રીમંત નું મને આઈડિયા નથી કે ભાઈ એમાં આ સોંગ હોય કે આ રીતની વિડિયો હોય એ આખા સોંગ ના શૂટ માં જે મજા આવે છે ને સખત મતલબ અહીંયાથી સાયલા જવાનું ગાડીમાં જે મસ્તી કરી હતી અને ત્યાં જઈને મતલબ ટોટલી વિધિ એ જે સોંગ હતું મતલબ પ્રોપર ખબર પડી કે અચ્છા ઇન્ડિયા ની અંદર આ બધી વિધિ થતી હોય છે શ્રીમંત ના ફંક્શન માં અને એક સીન હતો હોસ્પિટલ વાળો મારો લાઈક હું એડમિટ થઉં છું ને મને ઇન્જેક્શન મારવામાં આવે છે તો એ સીન માં થોડીક મજા આવી હતી ઇન્જેક્શન રિયલી માં તમે લોકો આવું શું કરવા કર્યું યાર આર્ટિફિશિયલ કરી શકતા તો વાય પણ જનરલી કે કામ મસ્તી મજાક સાથે કામ કરતા હોય રિલેક્સેશન સાથે જ્યારે તમારો પ્રોડ્યુસર તમારા ડિરેક્ટર એકદમ ફ્રી માઇન્ડ હોય છે કે ભાઈ આર્ટિસ્ટ ને ફૂલી ફ્રીડમ મળી રહી છે તો એ આર્ટિસ્ટ ને કામ કરવાની મજા આવે છે સ્ક્રીન ઉપર એનું રિઝલ્ટ દેખાય છે એની દૂરંદેશી અને દ્રષ્ટિ એટલી વ્યવસ્થિત હતી કે અમને જ્યારે જે ચીજ ખૂટતી હોય ને એનો ઈલાજ ઉભો પણ લાવી શકતા હતા અમારે ઘણા બધા એવા કિસ્સા છે પણ ખાલી નોર્મલી એક બે વાત કરીએ કે ભાઈ અત્યારે આપણે હવે શું છે નેક્સ્ટ સીન તો કે હોસ્પિટલ નો સારું હોસ્પિટલ ક્યાં જોવા જઈશું કે છે મેં કીધું આ કેવી રીતે અને સાહેબ એમણે અડધો કલાકમાં એક બાજુમાં સામે જ દેખાતું હતું બોર્ડ કે તમે બેસો ચા પાણી પીઓ મારો પેલામાં હા પાડી ને આવ્યા કે આ હોસ્પિટલ બુક કરાવી દીધી ચલો કે છે અને અમારું શૂટ થયું મારું શબ્દ આપણે એમ કે 50 જણા જોઈ છે આપણા આખો લગ્નનો સીન છે સારું કે છે બાજુના ગામમાં કે કુકના વ્યક્તિને કહી આવ્યા તો થોડી વારમાં 50 જણા આવી ગયા એટલે મારો નેચર મેટર કરે યસ 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 એમના સ્વભાવથી એમણે જે રીતે બધાને સારી એવી કામગીરી કઢાઈ શકતા હતા બધા પાસેથી એટલે ઈઝી થતું હતું બધું અને એ દરમિયાન અમને પણ થોડો સમય મળી રહેતો હતો કે સાહેબ કઈક બુક કરાવવા ગયા છે તો નેતિક ભી ચા નાસ્તો એટલે નેતિક ભી બી પછી આમ આમ કરતા એટલે અમે બધા હસી લેતા અત્યારે ઊંધો અર્થ ના નીકળે એટલે ખાસ ખુલાસો કરીશ કે પ્રોડક્શન એમની રીતે પરફેક્ટ જ હતું અને નૈતિક બી જોડે મસ્તી કરતા હતા એમ કીધું બાકી ના ના એટલે આ તો હું બી મજાક જ કરું છું પણ રીતેશભાઈ હોય ને ત્યાં સુધી આમ હાથ કરો જ ના પડે એ એમની મહાનતા છે એમ કરું ઓન સ્ક્રીન જોડી તમારી છે તો એ કેમિસ્ટ્રી કઈ રીતે બિલ્ડ અપ કરી શું તમે લોકો પહેલા પણ જોડે કામ કરેલું છે નથી કર્યું ના અમે તો ફર્સ્ટ ટાઈમ જ કામ કર્યું સાથે કામ છે પણ એમાં એવું હતું કે મારા જે સીન્સ હતા ને મારા એ લાસ્ટ માં જ મેં શેડ્યુલ રીતે બનાવ્યું હતું એટલે આગળ એક બે વાર વર્કશોપ અમે કરી હતી કે ડાયલોગ કઈ રીતે બોલવા ટોન વગેરે એટલે એ વખતે બી સતત પરિચયમાં કે આ રીતે આપણે કરવું છે અને એ બી એટલી પેશનેટ હતી કે કઈ રીતે કરવાનું એમ કે મારી ફિલ્મ છે ને આમાં હું ડેબ્યુ કરું છું તો મારે બહુ સરસ જ રીતે કરવું છે એમ એટલે 3 વાર રિહર્સલ કરે ને તો કે ના આપણે 5 વાર કરીએ પણ મારે સરસ જ રીતે કરવું છે એમ એટલે અમે સ્ટોરી ઉપર વધારે ને વધારે કામ કર્યું અને મતલબ શૂટ પતી જાય ને એના પછી પણ અમે રીડિંગ કરતા હતા એમ કે આ સીન નું આ રીતે રીડિંગ થાય ને તો વધારે આ ટોન સરસ લાગશે વધારે એમ એટલે એમાં ને એમાં વધારે સારા અમે ફ્રેન્ડ બન્યા ને અને પછી 8મા 9મા દિવસે જ્યારે મારા બધા સીન શૂટ થવાના થયા ત્યાં સુધી તો કેમિસ્ટ્રી સરસ બની ગઈ હતી એમ ઉદયપુર
ઉદયપુર પેલેસ, એની આજુબાજુની ઝીલ અને ડમ્પિંગ યાર્ડ છે, સિમલા જેવી જગ્યા છે ત્યાં, કિશનગઢ જોડે ત્યાં બી અમે શૂટ કર્યું છે. એટલે જોવા મળશે બધા સરસ સરસ લોકેશન. તો સારા સારા લોકેશન અમને જોવા મળવાના છે આ ફિલ્મમાં. તો આપણે દર્શકોને હજી એક વાર કહી દઈએ કે આપણી ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે. 18 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે 7 તારીખ ફિલ્મ. તમે ભૂલ્યા વગર જોવા જજો. અને 6 તારીખે ટીઝર એન્ડ લોન્ચ થવા જઈ રહ્યું છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને ટીઝર જોયા પછી તમને ઓબ્વિયસલી એ વસ્તુ થવાની છે કે આની અંદર ઓકે આ વસ્તુ છે, આ સસ્પેન્સ ક્રિએટ થાય છે, તો ઓબ્વિયસલી તમને જોવાની ઈચ્છા થવાની જ છે. હું ખાસ આભાર માનીશ પ્રજ્ઞેશભાઈ મલ્લીનો કે જે આ ક્ષેત્રના ક્રાઉન વગરના બાદશાહ કહેવાય છે, એમને ક્રાઉનની જરૂર નથી. અને આ પર્ટિક્યુલર મૂવીમાં એમણે મને બોલાવી અને રીતેશભાઈ સાથે વાત કરાવી. નો ડાઉટ આ એકચ્યુઅલી અનાયાસે કેવો જોગાનું જોગ કે હું લોહણા જ્ઞાતિનો હોવાથી એમાં થેલેસેમિયાના બીમારીની અવેરનેસ ફેલાવવા માટે મારા લગભગ આ ઓડિશન હું 15 વર્ષથી આ જ ઓડિશન આપતો હતો કે એક બાપ અને એની દીકરીને થેલેસેમિયા થયેલો છે અને એના કારણે અતિશય હેરાન થાય છે. એમાં લાગણી, ગુસ્સો, પ્રેમ, પૈસા વગરની વિવશતા, મજબૂરી એ બધું મારા ઓડિશનમાં બતાવતો હતો. અનાયાસે એ હું થેલેસેમિયા વિશે જે વાત કરતો હતો એ ટોટલ સ્ટોરી આમાં હિમોફિલિયા વિશે આવી. અને મારા માટે આવો સરસ પ્રોજેક્ટ મળ્યો તો મેં પ્રજ્ઞેશભાઈની આ વાતને પણ વધાવી લીધી. રીતેશભાઈ મોકાસણા બી મારા માટે બહુ સરસ મોકો લઈને આવ્યા સોરી. અને મોટી સરસ વાત એ થઈ કે એક ઉમદા વ્યક્તિત્વ બરકતભાઈ વઢવાણિયા, જેમને હું વર્ષોથી ઈચ્છા કરતો જેમની માટે કે ભાઈ આમના નેજા હેઠળ મને કંઈક સરસ મજાનું કામ કરવા મળે, એમની સાથે 2 વાર કામ કરવા પણ મળ્યું. અને આજે વિશેષ આનંદ એ છે કે એમના પછીની પેઢી એટલે કે નદીમભાઈ વઢવાણિયા સાથે હું બેઠો છું અને એનો મને વિશેષ આનંદ છે કે આવા સરસ વ્યક્તિઓ સાથે મળી અને સારા સારા પ્રોજેક્ટો કર્યા કરીએ છીએ. થેન્ક યુ સો મચ સર. અને અમે આશા, માય પ્લેઝર ટુ સર. અને અમે આશા રાખીએ છીએ કે આવી રીતે જ તમે હજી ઘણી બધી ફિલ્મો ઓડિયન્સને આપતા રહો અને અમે આનંદ લઈએ. હા, એ અલગ અલગ કેરેક્ટર્સ વિશે આપણે કીધું એટલે થોડોક મુદ્દો એ ઉમેરીશ કે આજ દિન સુધી મોટા ભાગે કેમિયો રોલ કરવા જ મળ્યા છે, જેમાં કોમેડી પણ અડકો દડકો જેવી સરસ મજાની કોમેડી ફિલ્મમાં પણ કામ કરવા મળ્યું અને આમાં લાગણીશીલ બાપનું કામ કરવા મળ્યું. પણ આ ફિલ્મ એવી છે કે જેમાં કહી શકાય કે લગભગ આખી ફિલ્મ બાપની આસપાસ ફરી રહી છે, જે કે મારા પાત્રની આસપાસ. એટલે આવો સરસ મોકો મળે છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ ઉંમરે, આ ઉંમરે બાપનો રોલ કરી રહ્યા છે અને જોડે મમ્મી પણ એમને દીપિકા રાવલ મળી છે, બહુ નસીબદાર છો તમે. અરે એમને બસ સારે તો હીરોનો રોલ કરી રહ્યા છે અત્યારે આ ઉંમરે. થેન્ક યુ સો મચ જયતિકભાઈ. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે લોકો આજે અહીંયા આવ્યા. અને મને ખબર છે કે અત્યારે તમારું સ્કેડ્યુલ બહુ જ બિઝી છે, કેમ કે પ્રમોશન્સ હવે તમે લોકો સ્ટાર્ટઅપ કરી નાખ્યા છે, બીકોઝ આપણી ગુજરાતી ઓડિયન્સને મજા આવે એટલે. તો થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી સમય કાઢીને આજે અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. અને અમે આશા રાખીએ છીએ કે આપની ફિલ્મ સુપર ડુપર હિટ થાય. યસ, થેન્ક યુ. સૌ મિત્રોને વિનંતી કે જ્યારે બી આ ટ્રેલર અને ટીઝર રિલીઝ થશે ત્યારબાદ મૂવીનું લગભગ 18 ઓગસ્ટની ગણતરીમાં ચાલી રહ્યા છીએ અને જો બધું સીધું ઉતર્યું તો 18 ઓગસ્ટે રિલીઝ થતી આ ફિલ્મને જોવા જજો. તમને તમારું પોતિકાપણું દેખાશે, એમાં તમને ખૂબ આનંદ આવશે કે ખરેખર આ એક પારિવારિક ચિત્ર છે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ ગાઈઝ. દોસ્તો, 18 તારીખે 18 ઓગસ્ટે આવી રહી છે ફિલ્મ 7 તારી, જેનું ટીઝર ટ્રેલર તમને લોકોને 6 તારીખે જોવા મળી જશે. તો 18 તારીખે ફિલ્મ જોવાનું ભૂલતા નહીં 7 તારી. ત્યાં સુધી જોતા રહો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રેઝન્ટ્સ ધ ગુજ્જુ ટોક શો, સ્પોન્સર્ડ બાય વિલિયમ જોન્સ પિઝા, કો સ્પોન્સર્ડ બાય જીએસ ડ્રીમ્સ પ્રોડક્શન્સ. થેન્ક યુ. The Gujju Talk Show. The Gujju Talk Show.